છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લોકોના એટીએમ કાર્ડમાંથી ડેટા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગના અગાઉ બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે. હવે ગઈકાલે વધુ એક આરોપી ઝડપાયો છે. આ ગેંગ લોકોના એટીએમ કાર્ડમાંથી ડેટા ચોરી કરીને નવું કાર્ડ બનાવી પૈસા ઉપાડતા હતા. ગઈકાલે કોની ધરપકડ થઈ આવો જોઈએ. साइबर गैंग नो वधु एक सागरीत मोगी होटल मा नौकरी करतो पैसादार लोकोना डेटा नी चोरी करतो अमदावाद आगरा गोवा सहित नी ख्यातनाम होटल ना फ्रंट डेस्क पर नौकरी करी ग्राहकोना कार्ड्स लोन करी छीतरपिंडी करनार गैंग साइबर क्राइम ना सकंजा मा आवी छे. ते गुना मा वधु एक आरोपी अतुल गेलाणी नी सूरत थी धरपकड़ करवामा आवी छे. टीवी स्क्रीन पर जोवा मळता आ तमाम आरोपी एक ज साथे ठगाईनो खेल खेलता हता. आ घटनामां अगाउ बे आरोपी झड़पाया हता. गईकाले आ गैंगना वधु बे आरोपी झड़पाई जता पोलीसे राहतनो श्वास लीधो छे. अतुलनी केवी हती भूमिका? अतुल आ गैंगमां प्रोसेसर तरीके काम करतो हतो. एटले के क्लोन करेला कार्ड आरोपीना हाथमां आवता अलग अलग एटीएम मशीनमांथी रूपिया उपाडतो, जे माटे अतुलने 20% कमीशन मळतुं. जे रकम पोतानी पासे राखी अन्य रकम गुनाना मुख्य आरोपी युवराज ने दिल्ली मोकली आपतो होवानु पण सामे आव्युं छे. आ टोळकीना मास्टरमाइंड युवराज पहला इंटरनेशनल कार्डना डेटा मेळवीने छेतरपिंडी करतो हतो, परंतु टेक्नोलॉजी अपडेट थता आरोपीए छेतरपिंडीमां पण अपडेट थयो होवानो खुलासो थयो छे. रूपिया बाबते बधी तपास हालमां चालू छे अने अमारुं अंदाजित छे के छेल्ला एकाद वर्षथी आ અતુલ ગેલાણી આ બિઝનેસમાં હતો તો એને 4-1 લાખ જેવા રૂપિયા એને કમિશનના તોર પર મળ્યા છે. એનું કામ ફક્ત એટલું હતું કે એ જે ડેટા હોય એનું કાર્ડ પ્રિન્ટ કરતો અને પછી એટીએમમાંથી વિડ્રો કરીને પછી બાકીના પૈસા જે છે એ પોતાનું કમિશન રાખીને બાકીના પૈસા એ દિલ્હી સ્થિત માસ્ટરમાઇન્ડને એ મોકલતો. આરોપી અતુલની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી વધુ એક બનાવટી POS મશીન મળી આવ્યું છે. ઉપરાંત અતુલે અત્યાર સુધીમાં કમિશન પેટે 4 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ અતુલ બનાવટી મશીનની મદદથી અન્ય જગ્યાથી પણ કાર્ડ ક્લોનિંગ કરાવતા હતા. પૂરા મામલે પોલીસે બાતમીના આધારે તપાસ તેજ કરી છે. ગુનાની દુનિયાનો આરોપી નવો નથી, અગાઉ પણ ગુનાને અંજામ આપી જેલની હવા ખાઈ ચૂક્યો છે. એનામાં આગળ ટ્રાન્ઝેક્શન ના થાય, એરર દેખાડે તો ખાસ આપણે ધ્યાન રાખવું કે કોઈ પણ મશીન હોય એનામાં ભલે એરર આવે તો પણ એનામાં હંમેશા એક રિસીપ્ટ પ્રિન્ટ થાય. એરર હોય તો પણ એ રિસીપ્ટમાં લખેલું હોય કે એરર છે, તો હંમેશા રિસીપ્ટ ડિમાન્ડ કરે. તો આવી થોડી બાબત ધ્યાન રાખી શકીએ. પછી જે QR કોડનું સ્કેન કરીને પેમેન્ટ કરવું એ વધારે સેફર છે, તો એ પણ આપણે યુઝ કરી શકીએ. युवराज दिग्विजय અને અતુલ આ ત્રણ ત્રિપુટીની સાથે અન્ય એક વ્યક્તિ પણ સંડોવાયેલી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત 110 જેટલા લોકોના કાર્ડનો ડેટા કોની પાસે છે અને તેમાંથી કેટલા રૂપિયાની ઉઠાંતરી કરી તે અંગે પણ તપાસ હાથ ધરી છે. સાથે સાથે ગોવા કર્ણાટક અને દિલ્હી પોલીસની સાથે સંકલન યોજી પોલીસે અન્ય ગુના નોંધી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. કેમેરામેન સિદ્ધાર્થ સાથે અનિતા પટણી, VTV News, અમદાવાદ.